ચૈયુ કામ કર ઓલી હમે કાલે ઓલી હમે કરે આ મકાઈ વાવીયા મકાઈ વાવી મકાઈ વાવી કાઈ અમારે ઓ માલે વાવી હા અમારે મકાઈ વાવી સીતારામ બધાઈ દઈરાની ચા મકાઈ વાવી ના હે કામ દીકા આ બોલ તું મજામાં બધાઈ મજામાં મકાઈ વાવી હા અમારે મકાઈ વાવવી તે અમે તૈયારી કરીએ મકાઈ વાવવાની નીચાઈલે કાલે ખાતર હે ને કે ખાતર ને મકાઈ ને ભાઈ ભેગા ખાતર નાખ્યું આ પાસે ખાતર હે ને આગળ મકાઈ છે ઓયણી નું ફિટિંગ કામ આવતો નથી એટલે આવ્યા 8-10 મજૂર કેટલા આવ્યા 9 આવ્યા ને કે 8 હા બહુ કઈ તૂટી નથી આજ તો થોડું ઘણું રહી હે હજે તો કઈ નહીં વીણા એક દિમાં તો કામ થાય તો તો મકાઈ આ ઓલી કઈ ધોરી મકાઈ હે કા ધોરી અમેરિકન ટોલ જબરી જબરી થાય 10-10 12-12 ફૂટની હા ઓલી તેને પીરખી હોય પીરખી હોય આ ધોરી હા આ બહુ ઊંચી થાય મોટી મોટી બહુ થાય હા આ માહી વરાવી આપી હા બો કાઈ જવા દેવી મો કાઈ જવા દેવી ત્યાંની જવા દેવી ને રોટાવેટર આખે આજે ડીમ વાળ થાય છે ને રોટાવેટર આખે લેવું રોટાવેટર તારે વાવે દીધી મકાઈ ઓ યાર પાણી મારું એક લેલા તો બે લાગે નઈ ભેગા આગળ એક કાઢેલા વા થાંભલા હેઠ જઈને પપ્પા ખડ ના થુંબડા નતા ને એ બધા હરી ગયા ના મકાઈ વાવી હતી એટલે પાણી કાઢતા ના થાંભલા એ ટ્રેક્ટર ન આવે ને તેના ખડ થેગું તું મોટું મોટું એ બધું હરી ગયું મારી યાર વેલેરી પૂગે ગઈ હતી એવું હાંભી જા હાણે બપોરા કરવા બધા ઉતર્યા.
8 જણ આવ્યા હતા આજે. નમસ્કાર મિત્રો, અઢળ મજૂર તો આવે માંડવી વીણવા, પણ આ એટલું હોય શોખું કરે અને મકાઈ અટાણે વાવી, થોડીક વહેલેરી વાવવી પડે તો ઢોરનો પાછો લીલાડો થઈ જાય. અટાણે બાકીનામાં તો આ બધું મારે પાસે દેખાય, એ બધું વીણવાનું બાકી પડ્યું. આ બાજુ મજૂર વીણે ઉપરથી, પછી પાવડિયું વાકેને વીણીએ. પણ અટાણે આ મકાઈનું એટલું તૈયાર કરે અને મકાઈ વાવી દીધી અને એમાં પાણી ચાલુ છે. આ મકાઈ છે અમેરિકન ટોલ મકાઈ છે, આપણે માહી ડેરીમાં દૂધ દઈએ ત્યાંથી એ લોકોએ જ આપી. મકાઈ બહુ ઊંચી થાય, 10-12 ફૂટનો એક એક છોડવો થાય, ને આમાં રાસાયણિક ખાતર બહુ ઓછું નાખવું પડે. રાસાયણિક ખાતર વધારે નાખીએ તો મકાઈની હાઈટ વધારે થઈ જાય, ને વધારે હાઈટ થઈ જાય એટલે હવાને લીધે કે વધારે પવન કે આવે તો આ મકાઈ એ ઢરે બહુ જાય. એટલે આમાં રાસાયણિક ખાતર નહીં નાખવાનું, જી ખેતરમાં સીધે સીધી વાવી દેવાની ખાતર વગર, તો જ આ મકાઈ માપ મારીએ. બાકી આ મકાઈ બહુ ઊંચી થઈ, 10-15 ફૂટ સુધીની ઊંચાઈ આવે આ મકાઈની. એટલે રાસાયણિક ખાતર આ મકાઈ નાખ્યું નથી, સીધી મકાઈ વાવી ખાલી, ને ઘર પૂરતા 5-6 કિયારા કર્યા કે ઢોરની લીલાડો હાલે. શિયાર શિયાર તો પીએ ગયા ને બેરિયા ને શિયાર તો પીએ ગયા ને 6-7 કિયારામાં જાય. આ નથી ક્યારો, આમાં મકાઈ નથી વાવી. ઓહો, હું તો આમાં વાવી મકાઈ. આવર ગાજર નથી કરવા. હા, ગાજર ઈ કરવા કરવા, ગાજર કરી થોડાક કરવા, પરવા કર્યા તા એટલા નથી કરવા. અમાર ખારી કુના વેશમાં ઘઉં વાવવાનો પ્લાન છે. ઓહો, વાહ, ઘરના ઘઉં થઈ જાય ખાવાના. હા, એ આકોર આકોરના જે તોરિયા થી આકોરના હે ને, હા, એનો વાવે દે હું ગાજર. હા, પછી તોરિયા થી ઓલી કરના જે શિયાર ઓલ્યા હે ને ઘઉં વાવવા દેવા, તે આપણે ખાવાના ઘરના ઘઉં થઈ જાય. કઈ લેવા ન પડે, એક એક ક્યારે થાય એમાં થઈ જાય હે ઘઉં. મોટું ખેતર વીણે લીધું અટાણે, ઝીણકા ખેતર માં જાય. કાલે તો ઉપર ઉપર વીણાઈ જાય માંડવી. હું પછી એ અટાણે આવતી રહી, હવા 5-7 થયા. એ તો વહેલેરું અંધારું થઈ જાય, પછી ભીહું ને થોડીક વેલ્યુ દોવાની હોય, તે હાવ 6 વાગા સુધી તો હું નોરા મૂલી ભેગી થોડીક વહેલેરી આવતી રહે. વાયવીથી આવતું અહીંયા ને પાણી તો
જઈએ ઉઠોય હે ગની ઉઠોય તો ઉઠાડવો છે એ હાજ હું તો મોડો છે 3 વાગે કાંબા મને પાછા કોર્યા પાંદડા પથણા કોકડાઈ ગયા હોય એવું લાગે ટાઈગર કાવકા નાખે ઘા ગીર્યો હોય ગીરે ગો બાથરૂમ માં ગીરે ગો લાગે આમાં ગીર્યો અહીંયા જો નીકળ્યો બાથરૂમ નું બારણું ખુલ્લું ન મૂકીએ ને ખુલ્લું રાખીએ ને એટલે એ છે ને ઈગેમાં ટાટું ટાટું હોય ને ટાટા ટાટા હાટું છે ને એનો ગીરે જાય પછી પાછું ખુલે તો નહીં પડતાથી પછી રતો તો એ ધા વિખેલી હા ભાઈ ગરકી પકડે ને ખીસે તો આજના વિડીયોને આજ પૂરો કરીએ આજનો અમારો આજે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાલે મળીએ એક નવા વ્લોગમાં રામજી બાય